દીવ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ અંતર્ગત ભવ્ય બાઇક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ એસપીના વરદ હસ્તે બાઇક મહારેલીને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. દેશભરમાં જયારે ટ્રાફિક જાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે દીવ પોલીસ દ્વારા દીવના ઘોઘલા જેટીથી કુદમ એસપી ઓફિસ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ અંતર્ગત દીવ એનસીસી બોય્સ કેડેટે એક દિવસ માટે ટ્રાફિક પોલીસની ભૂમિકા નિભાવી હતી. તે તમામ બોય્સ કેડેટે તેમજ રોડ સુરક્ષા વિષય પર ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે દીવ પોલીસ દ્વારા ઘોઘલા જેટી પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા એસપી હરેશ્વર વિશ્વનાથપ્પા સ્વામી, દીવ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, આઈઆરબી સેલ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરત વાજા, સીઆઈએસએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કે સિન્હા, એસએચઓ દીપક વાજા, પીએસઆઈ ભરત તેમજ લીલાધર ઉપસ્થિત રહી દીવ એનસીસી બોય્સ કેડેટ તેમજ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા એસપી હરેશ્વર વિશ્વનાથપ્પા સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 2018 એક વર્ષ દરમિયાન દીવ જવા નાના શહેરમાં વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹41 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમણે લોકોને આહવાન કર્યું કે વાહન ચાલકોએ વાહન ચલાવતી વખતે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ ટ્રાફિક જાગૃતિ અંતે અને લોકરક્ષણ માટે દીવ પોલીસ દ્વારા બાઇક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ એસપીએ જણાવ્યું હતું કે દીવમાં આવનારા પર્યટકોથી પણ વધારે દીવની સ્થાનિક જનતા વાહન ચલાવતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરે છે. જેમ કે ટ્રિપલ સવારી, હેલ્મેટ ના પહેરવું, ઓવર સ્પીડ, રોંગ સાઈડ ઓવર સ્પીડિંગ જેવા નિયમો સામેલ છે. તેમણે લોકોને ખાસ અપીલ કરી હતી કે હેલ્મેટ પહેરવું, ઓવર સ્પીડિંગ ન કરવું અને વાહન ચલાવતી વખતે તમામ નિયમોનું પાલન કરવું. દીવ એસપીના વરદ હસ્તે બાઇક મહારેલીને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. આ બાઇક રેલીમાં દીવ પોલીસ, સીઆઈએસએફ, આઈઆરબી, ફાયર વિભાગના જવાનો, મહિલા પોલીસની સાથે સાથે મોટી સંખ્યામાં દીવની આમ જનતા રોડ સેફટીના સ્લોગનો સાથે જોડાયા હતા. આ બાઇક મહારેલી ઘોઘલા જેટીથી દીવ, ગાંધીપરા, મલાલા થઈને કુદમ એસપી ઓફિસ ખાતે સમાપ્તિ કરવામાં આવી હતી. यातायात के समय हम ट्रैफिक रेगुलेशंस का पालन करना हमें कितना अनिवार्य है और कितना हमारी सेफ्टी के लिए इम्पोर्टेंट है, इस तरह का एक मैसेज देते हुए एक रैली घोघला जेटी से पुलिस हेडक्वार्टर तक निकाली गई थी और जिससे हमने एक मैसेज देने की कोशिश की. मीनाक्षी गढ़वी, आज़ाद न्यूज़, दीव.